નમસ્કાર બીબીસી ગુજરાતીમાં તમારું સ્વાગત છે હું છું દીપક ગુજરાતની અંદર હજી પણ આપણે ત્યાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા છે આવનારા કેટલા દિવસ સુધી આપણે ત્યાં ભારે વરસાદ પડવાનો છે સૌરાષ્ટ્રથી લઈ દક્ષિણ ગુજરાતથી લઈ મધ્ય ગુજરાતથી લઈ અને ઉત્તર ગુજરાતના કયા કયા જિલ્લાઓની અંદર આપણે ત્યાં વરસાદની શક્યતા છે એના ઉપર આજે આપણે વાત કરીશું તો જે લોકો અમારો વિડીયો જોઈ રહ્યા છે સૌથી પહેલાં તમને વિનંતી છે કે તમે યુટ્યુબને સબસ્ક્રાઈબ કરી દેજો ફેસબુકને લાઇક કરી દેજો કોમેન્ટ કરજો વિડીયોને શેર કરી દેજો અને અમારી વોટ્સઅપ ચેનલને તમે જોઈન કરી દેજો અને આજે સાંજે છ વાગે તમે અમારું લાઈવ જોવાનું ન ભૂલતા લાઈવ ઉપર આપણે ચોમાસું આ વખતેનો વરસાદ હવે શું થશે એના ઉપર તમામ ઉપર આપણે વાત કરીશું તો સાંજે છ વાગે તમે લાઈવની અંદર જોડાઈ જજો તો હવે આપણે શરૂઆત કરીએ કે ભાઈ અત્યારે શું સ્થિતિ છે હવે અત્યારે તમે જુઓ કે આપણે ત્યાં જે છે એ ખાસ કરીને વરસાદ જે છે એ ભાવનગર અમરેલી એ તરફના જે વિસ્તારો છે એની અંદર વધારે પડી રહ્યો છે દક્ષિણ ગુજરાતના જે વિસ્તારો છે ત્યાં વધારે પડી રહ્યો છે અને સૌરાષ્ટ્રના એટલે દક્ષિણ તરફના જે વિસ્તારો છે ત્યાં અને દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં હવે આવનારા દિવસોમાં વરસાદનું ચિત્ર થોડુંક બદલાશે કેવી રીતે બદલાશે એની આપણે થોડીક વાત કરીએ હવે અત્યારે જે સ્થિતિ છે એની અંદર એક સાયક્લોનિક સર્ક્યુલેશન જે છે એ મધ્યપ્રદેશ ઉપર આપણે ત્યાં એક છે સાયક્લોનિક સર્ક્યુલેશન અને એની અસર જે છે એ આપણે કેટલાક વિસ્તારોની અંદર આપણે ત્યાં થઈ રહી છે એટલે અહીંયા હતું એ આગળ વધીને મધ્યપ્રદેશ ઉપર આવ્યું છે હવે એ આવી રીતે સિસ્ટમ આમ જતી રહેશે આવી રીતે આવવાની હવે શક્યતા ખૂબ ઓછી દેખાઈ રહી છે એટલે આપણે ત્યાં જે વરસાદ જે છે એ દક્ષિણ ગુજરાત મુંબઈની અંદર પણ ભારે વરસાદ પડી રહ્યો છે એ તરફના વિસ્તારોમાં હજી પણ આજના દિવસે જે છે એ ભારેથી અતિભારે વરસાદ ઘણા બધા વિસ્તારોમાં મુંબઈની એ તરફના આસપાસના પાલઘર છે રાયગઢના જે કેટલાક વિસ્તારો છે ત્યાં અને એ તરફના કોકણ અને મધ્ય મહારાષ્ટ્રમાં આપણે જે છે વરસાદ પડશે એની સાથે સાથે જે છે એ આપણે ત્યાં દક્ષિણ ગુજરાતના જે વિસ્તારો છે ખાસ દક્ષિણ ગુજરાત અને આપણે સૌરાષ્ટ્રના જે વિસ્તારો છે એની અંદર વરસાદ પડવાની શક્યતા દેખાઈ રહી છે આ જે છે એ સ્થિતિ અત્યારે આપણે ત્યાં દેખાઈ રહી છે એના પછી હજી આપણે ત્યાં બે ત્રણ દિવસ સુધી વરસાદ પડશે પછી વરસાદનું પ્રમાણ ઓછું થાય એવી શક્યતા દેખાઈ રહી છે હવે તમે જુઓ કે જે વરસાદ સૌથી વધારે જે છે એ આ તરફ નેપાળની સરહદ અને એ તરફના વિસ્તારોમાં અહીંયા ઉત્તર ભારતમાં ત્યાં બિહારની એ તરફ અને બીજું જે છે ગુજરાત અને અહીંયા જે છે એટલે આખો આ પટ્ટો જે છે એની ઉપર આપણે ત્યાં વરસાદ જે છે સૌથી વધારે પડી રહ્યો છે હવે આવનારા કેટલા દિવસ સુધી આપણે ત્યાં વરસાદની શક્યતા છે એ આપણે જોઈએ તો આજે જે છે ખાસ કરીને સૌરાષ્ટ્રના જે વિસ્તારો આપણે વાત કરીએ ત્યાં દક્ષિણ ગુજરાતના મધ્ય ગુજરાતના વિસ્તારો પૂર્વ ગુજરાતના વિસ્તારો અને કેટલાક ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં વરસાદ પડવાની શક્યતા દેખાઈ રહી છે એના પછી આવતીકાલે પણ જે છે વરસાદનું પ્રમાણ થોડુંક કદાચ આપણે ત્યાં ઘટે પરંતુ આ તરફના વિસ્તારો બધામાં વરસાદ આપણે ત્યાં પડતો રહેશે એના પછીના દિવસથી જે છે એ વરસાદનું પ્રમાણ થોડું વધારે ઘટવાની શરૂઆત થઈ જશે એટલે આ તરફના જે વિસ્તારો છે ત્યાં બંધ થઈ જશે પૂર્વ ગુજરાતના વિસ્તારોમાં આપણે ત્યાં પડશે અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોની અંદર છૂટો છવાયો વરસાદ અને હળવોથી મધ્યમ પ્રકારનો વરસાદ પડવાની શક્યતા દેખાઈ રહી છે પછી ત્રીસ તારીખની આજુબાજુ આવતા આવતા આપણે ત્યાં વરસાદનું પ્રમાણ ઘટી જશે પરંતુ વરસાદ સંપૂર્ણ બંધ નહીં થાય કારણ કે એક તરફથી આપણે ચોમાસું તમને ખબર છે કે આ તરફના વિસ્તારોમાંથી ચોમાસાએ વિદાય લઈ લીધી છે એના પછી ચોમાસું હવે આ તરફના વિસ્તારોમાંથી વિદાય લેશે પરંતુ એને થોડોક સમય લાગશે ચોમાસું એ તરફના વિદાય લેશે એને કારણ કે આપણે અત્યારે વરસાદ પડી રહ્યો છે એટલે અને પછી જે છે એ આપણે લગભગ વરસાદનું પ્રમાણ જે છે એ ખૂબ ઘટી જશે દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં છૂટો છવાય હળવાથી મધ્યમ પ્રકારનો વરસાદ ચાલુ રહેશે પરંતુ બે દિવસ સુધી હજી આપણે ત્યાં ભારે વરસાદની શક્યતા છે કેટલાક વિસ્તારોમાં આપણે જે છે એ અતિભારે વરસાદ પડે તેવી પણ શક્યતા છે તમે જુઓ કે અહીંયા ઓરેન્જ એલર્ટ છે ગુજરાતથી લઈ મધ્ય મહારાષ્ટ્ર કોકણ એ વિસ્તારની અંદર અહીંયા જે છે એ ઉત્તર ભારતના વિસ્તારો છે બિહાર ઉત્તર પ્રદેશ એ તરફના વિસ્તારોમાં બંગાળના વિસ્તારોમાં જે જે ઓરેન્જ એલર્ટ છે અને બાકીમાં બધામાં યલો યલો એલર્ટ છે એટલે કે આ બધા વિસ્તારોમાં વરસાદ પડી રહ્યો છે ધીમે ધીમે જે છે એ પછી વરસાદનું પ્રમાણ ઘટશે અને વરસાદ જે છે એ ઓછો થઈ જશે ઘણા બધા વિસ્તારોમાં તમે અહીંયા જોશો તો પણ ખબર પડશે કે વરસાદ જે છે એ ઓછો થઈ જશે પરંતુ ગુજરાતની અંદર આપણે ત્યાં હવે શું સ્થિતિ થશે એની આપણે જિલ્લાવાઈઝ વાત કરીએ કે ભાઈ જિલ્લામાં આપણે કયા કયા જિલ્લાઓમાં વધારે વરસાદની શક્યતા છે કે ક્યાં ઓછા વરસાદની શક્યતા છે આજે અને આવતીકાલે બે દિવસ સુધીમાં જે છે એ ખાસ કરીને આ બધા જે વિસ્તારો છે આ બધા વિસ્તારો એની અંદર વધારે વરસાદ પડવાની શક્યતા આપણે ત્યાં દેખાઈ રહી છે હવે આ બધા જે વિસ્તારો છે એની અંદર સૌરાષ્ટ્રમાં ગીર સોમનાથ જૂનાગઢ રાજકોટના કેટલાક વિસ્તારો સુરેન્દ્રનગરના કેટલાક વિસ્તારો છે બોટાદ છે અમરેલી છે ભાવનગર છે આ તરફના વિસ્તારોની અંદર વધારે વરસાદ પડશે એના પછી અમદાવાદના વિસ્તારો છે પછી ખેડા આણંદના વિસ્તારો છે અહીંયાથી છે વલસાડ છે નવસારી પછી ડાંગ સુરત ડાંગ સુરત તાપીના વિસ્તારો છે નર્મદાના વિસ્તારો ભરૂચના વિસ્તારો વડોદરા છોટા ઉદેપુર આ તરફના જે વિસ્તારો છે ત્યાં વધારે વરસાદ પડવાની શક્યતા આપણે ત્યાં દેખાઈ રહી છે અને પછી આ તરફના ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં થોડોક વધારે વરસાદ પડે એવી શક્યતા દેખાઈ રહી છે હવે અહીંયા આ જે વિસ્તારો છે એની અંદર ભારેથી અતિભારે કેટલાક વિસ્તારોની અંદર વરસાદ પડવાની શક્યતા છે કેટલાક સ્થળોએ બધા સ્થળોએ ભારેથી અતિભારે નહીં પણ કેટલાક સ્થળોએ જે છે એ ભારેથી અતિભારે વરસાદ પડવાની શક્યતા છે ગઈકાલે ઘણા બધા વિસ્તારોની અંદર જે છે એ ચાર ઇંચથી વધારે વરસાદ પડ્યો કેટલાક સ્થળોએ જે છે એ પાંચ ઇંચથી અને એકાદ બે સ્થળોએ જે છે તાપી એ તરફના કેટલાક વિસ્તારોની અંદર ત્યાં જે છે એ આઠ ઇંચથી પણ વધારે વરસાદ આપણે ત્યાં નોંધાયો છે એટલે આ તરફના જે વિસ્તારો છે એની અંદર વધારે વરસાદ પડવાની શક્યતા છે પછી ધીમે ધીમે હવે આપણે ત્યાં શું થશે એની થોડીક વાત કરીએ બીજા જે જિલ્લાઓ છે ઘણા બધા લોકો બીજા જિલ્લાઓ વિશે પણ પૂછી રહ્યા છે કે એમાં શું થશે તો તમે જુઓ જે વરસાદની જે છે શક્યતા જે છે આમ તમે જુઓ તો ગુજરાતના તમામ વિસ્તારોમાં છે સાર્વત્રિક વરસાદ આજ અને આવતીકાલે બે દિવસ પડશે પરંતુ એમાં જે ફેરફાર જે છે એ છે કે ભાઈ દેવભૂમિ દ્વારકાથી લઈ જામનગર મોરબી આ તરફના વિસ્તારો ને કચ્છના વિસ્તારો આની અંદર જે છે એ કોઈ ભારેથી અતિભારે વરસાદની શક્યતા દેખાતી નથી આ પોરબંદરના ખાસ કરીને તરફના વિસ્તારો આની અંદર જે છે એ આપણે છૂટો છવાયો હળવોથી મધ્યમ પ્રકારનો વરસાદ પડવાની શક્યતા છે કદાચ દ્વારકા જિલ્લાના કેટલાક વિસ્તારોની અંદર વરસાદ ના પણ પડે ઓખા દ્વારકા એ તરફના જે વિસ્તારો છે એની અંદર વરસાદ કદાચ ખૂબ અથવા તો ખૂબ ઓછો પડે એવી પણ શક્યતા છે અને આ તરફ છૂટો છવાયો વરસાદ પડશે એટલે તમામ વિસ્તારોમાં વરસાદ પડશે એવી શક્યતા દેખાતી નથી એ જ એ જ સાથે જે સ્થિતિ જે છે એ પાટણ અને બનાસકાંઠાના કચ્છ તરફના આ તરફના જે વિસ્તારો જે છે એની અંદર પણ સ્થિતિ એવી રહેવાની શક્યતા છે કે તમામ વિસ્તારોની અંદર વરસાદ પડે એવી શક્યતા નથી કોઈ જગ્યાએ છૂટો છવાઈ હળવોથી મધ્યમ પ્રકાર અને કચ્છની અંદર પણ ખૂબ ઓછા સ્થળોએ કોઈ જગ્યાએ જે છે છૂટો છવાઈ હળવોથી મધ્યમ પ્રકારનો વરસાદ પડે તેવી શક્યતા દેખાઈ રહી છે ખાસ કરીને જે વધારે વરસાદ પડવાની શક્યતા જે છે એ શક્યતા આપણે ત્યાં જે દેખાઈ રહી છે આવનારા એક બે દિવસ માટે એ આપણે ત્યાં આ તરફના જે વિસ્તારો જે છે ત્યાં અને પછી આવતીકાલથી જે છે એ હવે આપણે ત્યાં વરસાદનું ચિત્ર થોડુંક બદલાશે એટલે કે અહીંયા જે વધારે વરસાદ પડી રહ્યો છે એ વરસાદ ખેંચાઈને થોડોક આ તરફ જશે આ તરફ જશે એટલે સાબરકાંઠા અરવલ્લી મહિસાગર દાહોદ પંચમહાલ મહેસાણા બનાસકાંઠાના વિસ્તારો પાટણના વિસ્તારો એ તરફના વિસ્તારો જે છે એની અંદર પણ વરસાદનું પ્રમાણ વધવાની શરૂઆત થાય એવું અત્યારની સ્થિતિ ઉપર આપણે ત્યાં લાગી રહ્યું છે તો વિડીયો તમને કેવો લાગ્યો એ તમે મને ચોક્કસ જણાવજો કોમેન્ટ કરજો ખાસ કરીને વિડીયોને શેર કરી દેજો અને સાંજે છ વાગે તમે લાઈવમાં જોડાવાનું ન ભૂલશો